હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ટાઈમ થયો છે 10:30 અને હું જઉં છું ફોટોશૂટમાં. ફોટોશૂટનો ટાઈમિંગ હતો 10 વાગ્યાનો અને હું કંઈક 9:45 આસપાસ ઉઠી. મારી જેવી આંખ ખુલી મેં જોયું આપણે 10 વાગવાયા છે. મેં ફટાફટ ફોન કર્યો, મેસેજ કર્યો, મેં કીધું હું 11 વાગે આવવાની છું. મેકઅપ આર્ટિસ્ટને બી કહેવાનું હતું, શિવાનીને અમારે, એને કીધું અને 11 વાગ્યાનો ટાઈમ આપ્યો. હવે 10:30 થઈ ગયા છે, રેડી વેડી થતાં ઉઠીને હવે નીકળું છું ઘરેથી નીકળું છું અને ચલો ત્યાં જઉં. 2 શૂટ છે આજે અને સાંજે મારે હાઇલાઇટ્સ કરાવવા પણ જવાની છે. બહુ બધા કામ છે આજે, ખબર નહીં કેમના મેનેજ થશે. કંઈ નહીં, ચલો પહેલાં હું ઘરેથી નીકળું, 1 શૂટ પતાવું, પછી મળું, બીજા શૂટમાં જઉં. વિચારીને થાકી જવાય છે કે આટલું બધું કામ છે આજે. ચલો બાય બાય, કંઈ નહીં, ટ્રાફિક બી બહુ નડવાનું છે મને. હું રહું છું થલતેજ સિંધુવન પાસે અને મારે જવાનું છે કાંકરિયા પાસે, એટલે તમે વિચારો કેટલો ટ્રાફિક નડશે. ઉતાવળમાં ઘરેથી એપલ ને છુરી બંને એમને બેગમાં ખુલ્લું નાખીને લઈને આવી હતી, ખાવું હવે. શૂટ હવે નેક્સ્ટ સ્ટુડિયોમાં જઈશ, ત્યાં જઈને મેકઅપ રિમૂવ, ફરીથી મેકઅપ થશે અને શૂટ સ્ટાર્ટ થશે. ચલો ફટાફટ જઈએ. કેટલા 2:45 થયા ને? 15-20 મિનિટ થશે, 15-20 મિનિટ બાકી છે, 1.5 કલાક થશે પહોંચવામાં. ચલો જો થેન્ક યુ. મેકઅપ રિમૂવ કરી દીધો છે, ફરીથી મેકઅપ થશે હવે. હેરમાં કદાચ કર્લ્સ જ કરીશું, કેમ કે કર્લ્સ છે ઓલરેડી, તો આમાં આગળ આગળથી કરી દઈશું. ચલો મેકઅપ કરીએ, પછી શૂટ સ્ટાર્ટ કરીએ, પછી જવાનું છે સલૂન પર. હેલો, પેકઅપ થઈ ગયું છે, ટાઈમ થયો છે એક્ઝેક્ટ 7:58 થઈ છે, મેકઅપ થઈ ગયું છે. ડિસાઈડ નથી કે કેવી હાઇલાઇટ્સ કરાવવાની છે મારે, પણ તમે અત્યારે જોઈ લો મારા હેર, આ થોડી બધી લાઇટિંગ વેઇટિંગ છે એટલે આ બધું બ્રાઉન દેખાય છે, રિયલમાં ઓછા દેખાય છે. મને વધારે જોઈએ છે હાઇલાઇટ્સ. ઓકે, થોડા શોર્ટ પણ કરાવીશ, થોડા બહુ નહીં. ચલો નીકળીએ ફટાફટ. ટ્રાફિક અમદાવાદમાં સાંજ પડે છે, ટ્રાફિક થાય છે બાપરે. પરિમલ ગાર્ડન પાસે છું, બહુ જ ટ્રાફિક છે. ચલો ફાઇનલી 8 વાગ્યાની આસપાસ હું પહોંચી છું, જવું અંદર હવે. એ કઈ કોઈ ભીડ ભીડ બનાવે છે, પહેલાં હેર વોશ કરી લઈશું, સવારથી 2 વાર કર્લ્સ થાય છે એટલા માટે. હાઇલાઇટ્સ માટે, હેર માટે ક્યાંય, એટલે ક્યાંય રિસ્ક નથી લેવા માંગતી, એટલે મને હેરમાં કંઈ બી કરાવવાનું થાય ને એટલે મને શું છે કે નહીં, અંકિત પાસે હું જઉં તો પ્રોપર મને જે જોઈએ મળી જશે, કે એમ બીજે જઈશ તો દાવ થઈ જશે હેરમાં, કલર જે કીધો હશે એનાથી કંઈક અલગ જ આવી જશે. 11:45 જેવું થયું છે, હવે કદાચ વોશ થઈ જશે.
સવારની બહાર નીકળવા જતાં જોરદાર થાકી ગઈ છું અને વાઈદે અત્યારે બેસીને જે ચણે ચડવાનો જે બ્લોગ છે એ મેં આખો એડિટ પણ કરી દીધો. ફ્રી બેઠી હોય તો બેઠા બેઠા એ કામ પૂરું કર્યું. થઈ રહ્યા છે, હવે થોડા ટ્રીમ જ કરાવવાના છે. જો તમે લેન્થ એકદમ શોર્ટ કરવા જ નહીં દેવાનું. અંકિતભાઈ કહે છે થોડા શોર્ટ કરું, પણ મને લોંગ હેર ગમે છે એટલા માટે મેં ના પાડી. મેં કીધું ફરીથી થોડા લોંગ થશે ને પછી વિચારીશું, અત્યારે નહીં, અત્યારે ખાલી ટ્રીમ કરાવવા છે. આટલા સરસ છે. જો આનાથી કદાચ થોડી શોર્ટ હોય તો ચાલી જાય, પણ આ બરાબર છે ને? વધારે થઈ જશે. હાઇલાઇટ્સ થઈ ગયા છે, તમે આગળની ક્લિપમાં જોયા છે, એક્ઝેક્ટ મને ગમે એવા જ થયા છે. અને 11:30 થઈ ગયા છે. થેન્ક યુ સો મચ અંકિતભાઈ કે તમે લેટ સુધી બેઠા. બિચારા 8 વાગ્યા ને મારી વેઇટ કરીને બેઠા હતા. હું 8 વાગે આવી, 7 વાગ્યા કદાચ બંધ ગોસલ અને લેટ સુધી બેઠા. મને મસ્ત એકદમ મસ્ત મને જોઈતા હતા એવા હાઇલાઇટ્સ કરી આપ્યા. બ્લોગનો એન્ડ કરું છું. જો તમને પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સલૂનનું નામ છે એબી હેર સલૂન, જે માનસી સર્કલ પર છે, માનસીની આજુબાજુમાં છે. હું લોકેશન નીચે આપી દઈશ, તમે લોકો પ્લીઝ અહીંયા આવજો અને અંકિતભાઈ પાસે સ્પેશિયલ સર્વિસ લેજો. ગર્લ્સ હોય કે બોયઝ હોય બધાની ટ્રીટમેન્ટ કરે છે, હેર કલર, હેર કટ, બિયર્ડ બિયર્ડ બધું કરે છે. તો પ્લીઝ તમે લોકો એક વખત અહીંયા જરૂરથી આવજો. ઓકે, ચલો બાય બાય. ડન હેર કલર, ચલો બાય. 11:50 થયા છે અને હવે હું ઘરે જઉં છું. માનસી સર્કલ પાસે છું, 5-7 મિનિટમાં ઘરે પહોંચી જઈશ એટલે વાંધો નથી. ચલો બાય બાય, ગુડ નાઇટ. હેલો, તો 2 દિવસ થઈ ગયા છે મેં કંઈ વ્લોગ નથી શૂટ કર્યો. થોડી તબિયત નથી સારી અને લો ફીલ થતું હતું એટલા માટે મેં પછી ઈચ્છા નથી વ્લોગ શૂટ કરવાની, એટલે મેં કન્ટિન્યુ ના કર્યો. પણ આ વ્લોગમાં હું એડ કરું છું, મેં શોપિંગ કરી છે હમણાં. તો એ શોપિંગ તમને લોકો તમારી સાથે હું શેર કરું કે મેં શું શું વસ્તુ લીધી છે. જૂતા લીધા છે બહુ બધા. નવરાત્રિ આવે છે એટલે નવરાત્રિની જ્વેલરી બધી શોપિંગ કરી છે મેં ઓનલાઈન. ઇન્સ્ટાગ્રામના એક પેજ પરથી હું મેન્શન કરી દઈશ, ત્યાં તમે લોકો જોઈ લેજો. તો ત્યાંથી મેં શોપિંગ કરી છે એ તમને બતાવું, અને બાકી મેં શું લીધું છે એ બતાવું. એક મેં બહુ મોંઘું, બહુ લક્ઝુરિયસ બ્રાન્ડનું પરફ્યુમ લીધું છે. લઈ તો લીધું છે, લીધા પછી એમ થાય કે આટલું મોંઘું લેવાય કે ના લેવાય ખબર નહીં. તમે લોકો કમેન્ટ એવી જ કરશો કે ના લેવાય, પણ મેં લીધું છે. કદાચ પહેલું આટલું મોંઘું પરફ્યુમ હશે. મારી પાસે પરફ્યુમ બહુ બધા છે, હું ક્યારેક શેર કરીશ પરફ્યુમ કલેક્શન વિડીયો તમે લોકો જોઈને. 30+ હશે ને બધી સારી સારી બ્રાન્ડના, મને બહુ શોખ છે એનો એટલા માટે. તો ચલો કંઈ નહીં, હું જે લાવી છું એ તમને બતાવું પહેલાં, પછી જ્વેલરી શોપિંગ કરી છે બતાવું, અને પછી આપણે આ વ્લોગનો એન્ડ કરીએ. ઓકે, તો આ પરફ્યુમ છે બુલ્ગારી ગોલ્ડિયા ધ રોમન નાઇટ. ઓકે, મને કેટલા ટાઈમથી લેવું હતું આવા. મારી મારા વિશ લિસ્ટમાં કમસે કમ 7-8 પરફ્યુમ હશે જે બહુ જ મોંઘા છે, જે મેં ધીરે ધીરે હું લઈશ એમ એવું મેં વિચારેલું છે. ખુલ્લીને બોટલ બતાવું, પ્રાઇઝ હું નહીં કહું, તમે લોકો નામ વાઇઝ તમે સર્ચ કરીને જોઈ શકો છો, નહીંતર પછી બધા લખવાવાળા એવું લખશે કે શો ઓફ કરે છે એટલા માટે. ઓકે, બોટલ જુઓ તમે, ગોલ્ડિયા, બ્લેક ગોલ્ડિયા, બુલ્ગારી બ્લેક ગોલ્ડિયા કહેશો તો પણ બહુ ઓછી જગ્યાએ મળે છે અમદાવાદમાં. બાય ધ વે માય માય કરીને શોપ છે ત્યાં, અને આલ્ફામાં 2 જગ્યાએ જ મળે છે, બીજે ક્યાંયથી તમે લેતા નહીં, ડુપ્લિકેટ મળશે. ઓકે, ઓરિજિનલ ત્યાં જ મળે છે. બોટલ બહુ મસ્ત છે, મને બહુ ગમ્યું, સ્મેલ પણ બહુ સારી છે. ઓકે, હવે નેક્સ્ટ બતાવું. તો આ ક્રોક્સ લીધા છે, મને બહુ ટાઈમથી લેવા હતા ક્રોક્સના, પણ નહોતા લીધા અને મેં ફાઇનલી જોયા અને આમાં સિલ્વર કલર હતો તો મને ગમ્યા તો મેં લીધા. અને આમાં ખાલી ખાલી છે, 1, 2, 3, 4, 5, 6 બાકી છે, કેમ કે આ 2 લગાડેલા આવે, ક્રોક્સ જે લખ્યું છે ને 2 લગાડેલા આવે. આ ત્યાંના સ્ટીકર ત્યાંથી પરચેસ કરવાના, 250 રૂપીઝ પર પીસ હોય, એટલે મેં જોઉં ને 3 એટલે 4, 5 લગાડ્યા છે. અને 5 લગાડ્યા પછી 4,500 બિલ બની ગયું, એટલે મેં કીધું કે હું ઓનલાઈન મંગાવીને ઓનલાઈન સસ્તા પડ્યા. તો આ જે 5-6 જગ્યા ખાલી છે, 6 એ હું ઓનલાઈન મંગાવીને પછી લગાડી દઈશ. ઓકે,
એટલે એનું કમ્ફર્ટ બહુ સારું છે. મને બેકમાં એનો પ્રોબ્લેમ છે, ડિલિવર માટે મેં લીધા છે. ખોલીને આવા કંઈક લાગે. વ્હાઈટ કલર હતો પણ મને આમાં સિલ્વર થોડો બધા આઉટફિટ પર સારો લાગે એવું લાગ્યું એટલે મેં આ લીધા. બાકીના આજે 1, 2, 3, 4, 5, 6 હું ઓર્ડર કરી દઈશ મિન્ત્રા પરથી, તો મને સસ્તા પડશે એટલા માટે. ઓકે, કોમેન્ટ કરજો કેવા લાગ્યા. આ છે કેટવોક. કેટવોકના બહુ સારા આવે છે. આનું બી કમ્ફર્ટ બહુ સારું છે. આ તો હું પહેરું છું 2 દિવસથી, તો આનું કમ્ફર્ટ બહુ સારું છે. અને આ બી બે બસ સેમ એવી રીતે મને બેકનો પ્રોબ્લેમ છે એટલા માટે લીધા છે ડિલિવર માટે, જેને હું રોજ પહેરી શકું અને બધા આઉટફિટ પર મેચ બી થઈ જાય. ટોમીની કોપી ટાઈપ કલર કરેલો છે પણ કેટવોકમાં બી આ સેમ આવે છે. ગંદા થઈ ગયા, મેં પહેર્યા છે 2 દિવસથી એટલે. અને એને વરસાદમાં પણ પહેરી શકાય, તો આ બંને હું રેગ્યુલરમાં પહેરી શકું એટલા માટે મેં લીધા છે. બેકની પ્રોબ્લેમ છે એને ધ્યાનમાં રાખીને. તો આ બધી જ્વેલરી મેં શોપિંગ કરી છે. ઇન્સ્ટાગ્રામ પર એમનું પેજ છે, તમે એમાંથી શોપિંગ કરી શકો છો. ફોટોઝ વાઇઝ એ તમને ગમે ત્યાં, તમે જ્યાં પણ રહેતા હોય ગુજરાતમાં, ગુજરાતની બહાર, એ ડિલિવરી કરી દેશે. જસ્ટ રિયલ ડીલ સમથિંગ એક નામ છે, હું મેન્શન કરી દઈશ સાઈડમાં, તમે જોઈ લેજો અહીંયા. ઓકે, આ સેટ છે ને, એના સેમ ઇયરિંગ્સ છે. પછી આ મારું સૌથી ફેવરેટ છે, જો આ નેક પીસ છે. આ મને બહુ જ ગમ્યું, નવરાત્રી માટે બેસ્ટ છે આ. એપ શોપિંગ માટે, સોરી એપ ક્યાં, ઇન્સ્ટા આઈડી જે છે. ઓકે, બીજું બતાવું. આ પણ બહુ મસ્ત છે. એક આ છે. આ ઇયરિંગ્સ તમે જોઈ શકો છો, મિરર વર્કની છે, મતલબ મિરર ડિઝાઇનની છે, મિરર બનેલા છે આની પર. એક પીસ બહુ ફાઇન છે. લોંગ છે. આ નેકલેસ છે, ઓક્સિડાઇઝ પ્લસ ડાયમંડ. અને ઇયરિંગ્સ છે, ટોપ્સ. આ પાછળ દોરી આવે છે. બસ, તો આ મેં શોપિંગ કરી છે. ઇન્સ્ટાગ્રામનું પેજ મેન્શન કરી દઈશ, તમે લોકો ત્યાંથી નવરાત્રી માટે શોપિંગ કરી શકો છો. બીજું હુડા કોમ્પેક્ટ પાવડર લઈને આવી છું, 2 દિવસથી યુઝ કરું છું. મસ્ત જાનું ફિનિશિંગ, એક આ લઈને આવી છું.